हरे कृष्णा
Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare આજે ફરી એકવાર ભગવાનના ગુણ સાંભળવા માટે આપણને લાભ મળી રહ્યો છે. ઘણા સમયથી ભગવાનનો સત્સંગ આપણને મળી રહ્યો છે, પણ જેનું ભાગ્ય બહુ ઉજળું હોય, જેનું બહુ મોટું સૌભાગ્ય હોય, એ જ આ ભક્તિના માર્ગે લાગેલો રહે છે. નકે માણસ છે ને ભક્તિમાંથી નીકળી જાય છે, ભગવાનના ભજનમાંથી. કોઈ એવો વિચાર કરે કે મારો પરિવાર મને બહુ પ્રેમ કરે છે, પત્ની છોકરા પતિદેવ કુટુંબ સમાજ આ બધા મને બહુ પ્રેમ કરે છે, પણ મર્યા પછી કોઈ તમને કોઈ સાથે આવે છે? કોઈ પણ માણસ મરી જાય તો એની સાથે કોઈ જાય છે? કોઈ નથી જતું. એટલે જગતના જે સંબંધો છે એ બહુ ટૂંકા છે, મોટા એટલે લાંબા સમયના સંબંધ નથી બધા. કેટલાય લોકો મરી જતા હોય છે, આપણા સંબંધીઓ સગાવાલા કુટુંબીઓ મિત્રો બધા લોકો મરી જતા હોય છે. તો મરી જતા હોય તો કોઈ સાથે જાય છે? કોઈ નથી જતું. એટલા માટે ભગવાનને પ્રેમ કરવો જોઈએ, કારણ કે ભગવાન જન્મો જન્માંતર સુધી આપણી સાથે છે. આપણા હૃદયમાં કોણ છે? ભગવાન છે. કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પ્રેમ કરતો હોય તો અહીંયા હૃદય ઉપર દિલ દોરીને લખે છે કે હું તને બહુ પ્રેમ કરું છું, પણ દિલ દોરીને કદાચ એની અંદર નામ પણ લખી દે, એનું ને પોતાનું બંનેનું નામ લખે, પણ પછી એક વર્ષ પછી ઝઘડા થાય ને છૂટાછેડા થઈ જાય છે. થાય ને આવું બને. એટલે જગતમાં જે પણ પ્રેમ હોય સંબંધ હોય ને, એ 6 મહિનાના છે, 1 વર્ષના છે કે 2 દાડાના છે, વધારે સમયના એ સંબંધો નથી. પણ જે ભગવાનની સાથેનો જે સંબંધ છે ને, એ જન્મો જન્માંતર સુધીનો આપણી સાથે છે. તમે અને હું આપણે બધા કેટલી વાર જન્મ લઈ ચૂક્યા, જેટલી વાર આપણે જન્મ લીધો, અત્યારે આપણે આ શરીરમાં છીએ તો આપણી સાથે ભગવાન છે. આપણે મરી ગયા અને ઝાડના શરીરમાં આપણે જન્મ લીધો તો ઝાડના શરીરમાં પણ ભગવાન આપણી સાથે હતા. અને કદાચ એક કીડો બને, જીવડું બને, તો કીડામાં પણ ભગવાન આપણી સાથે રહે છે. તો ભગવાન આપણને બહુ પ્રેમ કરે છે. જ્યારે તમે ભગવાનની સાથે કોઈ પણ કાર્ય કરો કે ભગવાનને જ્યારે ફૂલ અર્પણ કરો, તો એ ફૂલ અર્પણ કર્યું એ બહુ મોટી વસ્તુ છે. પોતાના ઘરે ભગવાનને ઠાકોરજીને આ વસ્તુ દેવી જોઈએ, આપવું જોઈએ કે ભગવાન તમે મને આ મનુષ્યનું શરીર આપ્યું છે, ભારતમાં મને જન્મ આપ્યો, કંઈક 12 દેશમાં જન્મ આપ્યો હોત તો આ બધા સાડી પહેરીને વસ્ત્રો પહેરીને બધા બેઠા છે, મર્યાદામાં આગું ઓઢીને બધા બેઠા છે. એ 12 દેશમાં છે? આટલા ઉજી કપડાં પહેરે, આટલા ઉજી ટૂંકા ટૂંકા, આખું પેટ દેખાય, આ બધા ખાલી પટ્ટીઓ પહેરે, બસ
ગુપ્ત અંગો શરીરના ઢાંકેલા હોય, બાકી કોઈ, અને એમાં કેટલી સ્ત્રીઓ ઉઘાડી ફરતી હોય. કેમ? કારણ કે ત્યાં મર્યાદા નથી, કોઈ સંસ્કાર નથી, કોઈ ભક્તિ નથી, અને આપણને એવા ઘરે, એવી જગ્યાએ આપણને જન્મ મળ્યો જ્યાં બધી વસ્તુ છે. એટલે નિશ્ચિત આપણે કંઈક સંસ્કાર વાળા જીવન જીવ્યા છીએ, એટલે ભગવાને આપણને સારી જગ્યાએ જન્મ આપ્યો છે. અને આ શરીરમાં પણ કંઈક સારું કામ કરવાનું છે, જેથી કરીને આપણને સારી જગ્યાએ ભગવાન જન્મ આપે. ભગવાન આપણને પોતાના ઘરે બોલાવે છે કે અહીંયા આવો, વૈકુંઠમાં આવો, મારા ધામમાં આવો. પણ એ જગ્યાએ જવા માટે ટિકિટ જોવે, ટિકિટ ન હોય તો જવા મળે? નહીં મળે. એટલા માટે એની તૈયારી કરવી, પ્રભુનું કીર્તન કરવું, નામ લેવું. દરેક વ્યક્તિ કહે છે કે અમે ભગવાનને તો પ્રેમ કરીએ છીએ, પણ પ્રેમ કરવામાં કરવામાં ઘણો ફરક છે. જેવી રીતે સ્કૂલમાં છોકરાઓ રમતા હોય, ટીચર આવે એટલે બધા શું કરે, લેસન કરે, એવી રીતે આખું વર્ષ લોકો છે ને ભક્તિ ન કરે, પણ કોઈ સંત આવે એટલે કે ના હવે શું કરવું પડશે, હવે ભક્તિ કરવી પડે. જેવી રીતે ટીચર સ્કૂલમાં ક્લાસમાં જેવી એન્ટ્રી કરે એટલે બધા છોકરાઓ ચૂપચાપ થઈ જાય, એવી રીતે સાધુ સંત જ્યારે આપણા ગામમાં કે આપણા ઘરે આવે ને એટલે દરેક લોકો કે ના હવે બે ચાર દાડા ભક્તિ કરશું, પછી ભૂલી જશું પાછા. એટલે સંતોનું કામ એવું છે, ભક્તનું કામ એવું છે કે હંમેશા એ ભગવાન તરફ વાળે છે કે તમે ભગવાન તરફ લાગેલા રહો. સંસારનું દુઃખ છે ને એ તો આવતું જ રહેવાનું છે, સંસારનું દુઃખ ક્યારે ઓછું નહીં થાય. જ્યાં સુધી તમારી પાસે આ શરીર છે ત્યાં સુધી તમને દુઃખ મળવાના છે. જ્યાં સુધી આપણા જીવનમાં આ કાયા, આ ખોળિયા છે ને ત્યાં સુધી આપણને દુઃખ મળશે. અહીંયાથી મરીને કોક એમ કે હું ઝેર પીને મરી જાઉં, બીજી જગ્યાએ જન્મ લઉં, તો બીજી જગ્યાએ પણ દુઃખ છે, બીજા શરીરમાં પણ દુઃખ છે. કોઈ જગ્યાએ સુખ અને આનંદ એવી વસ્તુ નથી. સુખ ભગવાનની ભક્તિમાં છે, અને ભગવાન સાથે જ્યારે જો ભગવાનને ફૂલોની માળા બનાવેલી છે, એક દિવસ માટે નહીં પણ રોજ આવું કાર્ય કરવું જોઈએ. એક દિવસ માટે નહીં પણ રોજ આપણા ઘરે ભગવાનને માટે ફૂલોની માળા બનાવવાની. જ્યારે તમે ફૂલની માળા બનાવીને ભગવાનને આપો, ભગવાનને કંઈક ભોગ લગાવો, ભગવાનને આરતી કરો, તો એ ભગવાન બધું જોવે છે, અનુભવ કરે છે. બહુ બધા દાખલાઓ છે કે ભગવાન જે જે લીલાઓ કરે છે એમાં ભક્ત જે સેવા કરે છે ને ભગવાન એ બધું જોવે છે. એટલે ભગવાનની રોજ સેવા કરવી જોઈએ. એક દક્ષિણ ભારતની કથા છે, દક્ષિણ ભારત એટલે સાઉથ ઇન્ડિયા, જગન્નાથપુરીની, ઓરિસ્સાની. એક ગામના બે વ્યક્તિઓ છે ને ભગવાનના ધામમાં દર્શન કરવા ગયા, વૃંદાવનમાં, મથુરામાં. બે જણા જ્યારે દર્શન કરવા ગયા તો એક ઘરડો વ્યક્તિ હતો, અને એ ઘરડો વ્યક્તિ બહુ વૃદ્ધ હતો, એને ભગવાનના ધામમાં દર્શન કરી નતો શકતો, પણ એ જવાન છોકરાએ છે ને દર્શન કરાવ્યા, બધી જગ્યાએ મંદિરે લઈ જઈને હાથ પકડી પકડીને દર્શન કરાવ્યા. એટલે ઓલો જે કાકો, જે વૃદ્ધ હતો ને, એ વ્યક્તિ કહે છે કે તે મને દર્શન કરાયા એટલે મારી દીકરીના છે ને તારી સાથે લગ્ન કરાવીશ, આપણે ગામમાં જશું ને એટલે મારી દીકરીના લગ્ન કોની સાથે કરાવીશ, તારી સાથે કરાવીશ, કારણ કે તું ભક્તિ કરે છે. બંને જણા બ્રાહ્મણ હતા, અને જ્યારે એ ઘરે ગયા ને એટલે ઘરે જઈને પોતાના દીકરાઓને કીધું કે આ ગામનો, આ આપણા ગામનો જે છોકરો છે ને એને બહુ સુંદર મારી સેવા કરી છે, એક મહિનો સુધી સેવા કરી, તો મારી એવી ઈચ્છા છે, મેં એને વચન આપી દીધું છે કે હવે હું મારી દીકરી એટલે કે આપણી જે દીકરી છે ને એનો હાથ એની સાથે લગ્ન કરાવી દઈશ.
એટલે કે છે એનું કોઈ ઠેકાણું નથી, એ તો ભક્તિ કરે છે, કામ ધંધો જ નથી. કેવી રીતે આપણે લગ્ન કરી નાખીએ એની સાથે? તમે ના પાડી દેજો. એટલે ઓલા વૃદ્ધ કાકા કહે છે કે મેં તો વચન આપ્યું છે, એટલે વચન આપેલું ફરાય. કોઈ પણ આપણે વચન આપીએ ને તો ક્યારે ફરવું ન જોઈએ, ન કે પછી બોલતા વિચાર કરવો જોઈએ. કોઈ પણ આપણે બોલીએ ને તો બોલ્યા કરતા પહેલા વિચાર કરવો જોઈએ, કારણ કે આપણે શું બોલીએ છીએ અને જે બોલીએ અને ન કરે તો આપણા માથા ઉપર પડે છે એ વસ્તુ. એટલે દરેક લોકોએ સંકલ્પ કરતા પહેલા બહુ વિચાર કરવો જોઈએ. ઈ કે એને છે ને ના પાડી દેજો, એટલે એને ના પાડી દેજો. અને જેવી ના પાડી તો પેલા માણસે છે ને પંચાયત બોલાવી. આપણે પંચાયત બોલાવે ને ગામમાં બધા લોકો ભેગા થાય, પછી કે નિર્ણય કરો હવે શું કરવાનું છે. એટલે પેલા વ્યક્તિ એ બધા ગામના બધા લોકોને બોલાવ્યા. એને તો કે મારે તો કઈ લગ્ન કરવાની ઈચ્છા નથી તમારી દીકરી સાથે, પણ તમે વચન આપ્યું છે એટલા માટે કે તમે બોલીને ફરી જાઓ છો ને એટલા માટે મારે આ વસ્તુ કરવી છે. ગામના બધા લોકો આવ્યા, સરપંચ આવ્યા, મુખિયા આવ્યા અને કીધું કે તને કીધું છે કે આને તમારી દીકરીનો હાથ તને આપશે, પણ બીજું કોઈ હતું સાક્ષી? બીજો કોઈ પુરાવો છે તમારી પાસે? એટલે કે હા છે. કે કોણ છે? કે ભગવાન છે. ભગવાનના મંદિરમાં આને કરેલું હતું. તો ભગવાનના મંદિરમાં આ વાત કરેલી હોય તો અમે કેવી રીતે માનીએ? જો ભગવાન આવીને અહીંયા સાક્ષી ભરે તો અમે અમે બંધાયેલા છીએ, આ દીકરીનો લગ્ન તમારી સાથે કરી નાખશું. હવે ઓલો વ્યક્તિ કે છે કે હવે મારે શું કરવું, ભગવાનને અહીંયા બોલાવવા પડશે. હવે 2000 કિલોમીટર દૂર છે ભગવાન. 2000 કિલોમીટર પહેલા તો ગાડી કઈ હતી નહીં, બધા ચાલતા જતા હતા. એ કે તને 4 મહિનાનો સમય આપીએ છીએ, 4 મહિનામાં જો ભગવાન આવીને અહીંયા સાક્ષી ભરે તો તારે આ દીકરીને સાથે તારે લગ્ન કરવામાં આવશે, નહીં તો નહીં કરવામાં આવે. બધી પંચાયત બધી વેરાઈ ગઈ અને ઓલા તો બધા ખુશ થઈ ગયા કે ભગવાન થોડા આવવાના છે અહીંયા, ભગવાન કઈ અહીંયા થોડા આવવાના છે એવા. પણ ઓલો વ્યક્તિ જાય છે વૃંદાવનમાં, અને વૃંદાવનમાં જઈ અને ભગવાનને કહે છે કે ભગવાન તમારે મારી સાક્ષી ભરવા આવવાનું છે. ભગવાન તો બોલે નહીં, પણ તોય ભગવાન બોલ્યા. તને ખબર નથી પડતી, હું તો એક મૂર્તિ છું. હું કોણ છું? મૂર્તિ. હું ત્યાં ચાલીને આવી નહીં શકું. ત્યારે ઓલો ભક્ત કહે છે કે જે બોલી શકે ને એ ચાલી પણ શકે, જે બોલી શકે એ ચાલી પણ શકે છે, એટલે તમારે મારી સાથે ચાલવાનું છે. ત્યારે ભગવાન કહે છે કે હું અહમ ભક્ત પરાધીન, હું ભક્તોને અધીન છું. જે મારા ભક્ત જે ભાવથી મને ભજે છે એ ભાવથી હું એને દર્શન આપું છું. કેટલા લોકોને ભગવાને દર્શન આપેલા છે. અને ભગવાન કહે છે હું તારી સાથે આવું, પણ મારી શરત છે. શું છે? મને ખાવા જોવશે. ભગવાન શું કહે છે? મને ખાવાનું જોવે, દૂધ જોવે, સારી સારી વાનગીઓ જોવે, કારણ કે મને 56 ભોગ લગાવે છે બધા, તો મારે ખાવાનું જોવે. ત્યારે ઓલો કહે છે કે મારાથી જેટલી શક્તિ હશે એટલી હું તમારી સેવા કરીશ, પણ તમે મારી સાથે ચાલો. બીજી શરત હતી કે જ્યારે તું મને પાછળ જોઈશ ને એટલે હું એ જગ્યાએ ઊભો રહી જઈશ, તારે આગળ આગળ જવાનું, પાછળ જોવાનું નહીં. હવે 2000 કિલોમીટરનો પ્રવાસ, 2000 કિલોમીટરનો પ્રવાસ હતો અને ભગવાન પાછળ પાછળ આવે છે. પણ ભગવાનના ચરણોમાં નુપુર બાંધેલા હતા. નુપુર એટલે ખબર પડે ને, તોડી પગમાં બાંધેલા હતા, ઝાંઝર. એવો છમ છમ અવાજ ભગવાનને આવતો હતો, કૃષ્ણને, ગોવિંદ. તો ઓલાને લાગે છે કે ભગવાન ચાલે છે, મને અવાજ આવે છે, એટલે એને પાછળ જોવાની જરૂર નથી. કારણ કે કીધું હતું કે જો પાછળ જોઈશ ને તો હું ત્યાં ને ત્યાં ઊભો રહીશ, પછી આગળ
હું નહીં જઈશ. એટલે અવાજ આવતો તો પછી એમ કરતા કરતા રોજ ભગવાનની સેવા કરે, 2 મહિના 2.5 મહિના થઈ ગયા, રોજ ભગવાનને સ્નાન કરાવે, રોજ ભગવાનના દર્શન કરે, રોજ ભગવાનને પગે પડે અને આવી રીતે રોજનું કર્મ કરે, પણ ભગવાનની માટે કરે છે. ત્યારે એનું ગામ આવી ગયું, પણ ગામ આવ્યું તો 3-4 કિલોમીટર દૂર હતું. કેટલું? અને જેવું એ 3-4 કિલોમીટર દૂર ગામ હતું એટલે ભગવાનના પગમાંથી અવાજ આવવાનો બંધ થઈ ગયો. શું થયું? હા, અવાજ આવવાનું બંધ થઈ ગયું. એટલે ઓલો માણસ વિચાર કરે છે, ભગત, કે અવાજ કેમ બંધ થઈ ગયો, લાગે ભગવાન જતા રહ્યા લાગે છે, અવાજ નથી આવતો. પણ ભગવાને આ લીલા કરી અને ઓલો વ્યક્તિ પાછળ જોવે એટલે ભગવાન તો ઉભા હતા પણ ભગવાનનો અવાજ આવતો નતો. એટલે કે ચાલો ને હવે કેમ ઉભા છો, એટલે કે યાદ કર મારા વચન. મેં શું કીધું તું, જે જગ્યા ઉપર તું પાછળથી જોઈશ એટલે હું એ જગ્યા ઉપર ઉભો રહી જઈશ, પછી આગળ નહીં વધું. પણ કે હવે 3 કિલોમીટર જ દૂર છે ગામ, બધા લોકો રાહ જોતા હશે, 4 મહિનામાં 2 દાડા બાકી છે. ત્યારે ભગવાન કહે છે કે જો હું 2000 કિલોમીટર સુધી અહીંયા આવ્યો તો તારા ગામના માણસો 2 કિલોમીટર નહીં આવી શકે. જા, એ બધાને અહીંયા બોલાવ અને એ લોકો અહીંયા આવશે અને હું સાક્ષી ભરીશ. એટલે બધા ગામના સરપંચ ને મુખિયા બધાને અહીંયા બોલાવ્યા, એ ગામમાં આવ્યા અને આખું ગામ જ્યારે ભેગું થયું ત્યારે ભગવાનને કહે છે કે તમે આને જ્યારે આ વાત કરી હતી ત્યારે તમે ત્યાં હાજર હતા? ત્યારે ભગવાનની વાણી, ભગવાન ખુદ બોલ્યા કે હા, આને વચન આપ્યું હતું કે મારી દીકરીનો હાથ હું તારા હાથમાં આપીશ અને તારી સાથે લગ્ન કરાવીશ, અને હવે આ ફરી જાય છે. જ્યારે આખા ગામની વચ્ચે ભગવાને સાક્ષી ભરી એટલે એના લગ્ન કોની સાથે થયા? ઓલી દીકરીની સાથે થયા. અને જ્યારે એ ભગવાને આ સાક્ષી ભરી એટલે એનું નામ પડ્યું સાક્ષી ગોપાલ. કયા ગોપાલ? સાક્ષી ગોપાલ નામ પડ્યું. આવી રીતે ભગવાનની બહુ બધી લીલાઓ થયેલી છે પોતાના ભક્તોની સાથે. ભક્તોએ સતયુગમાં ભગવાન દર્શન દેતા, ત્રેતામાં દેતા, દ્વાપરમાં પણ દેતા, પણ આ છે કલિકાલની, આ કહેવાય ને કે રીતસરનો ઓરિજિનલ દાખલો છે. એટલે કળિયુગની અંદર પણ તમે તમારા ઘરે બેસીને જ્યારે ભગવાનની ભક્તિ કરો, ભગવાનની સેવા કરો છો, તો ભગવાન હરેક કાર્ય તમારા સ્વીકાર કરે છે. કેટલી કેટલી વસ્તુ તમે તમારી ઇન્દ્રિયોને આપી છે, આપણી ઇન્દ્રિયો છે ને, ઇન્દ્રિયોને તમે કેટલી બધી વસ્તુઓ આપી, પણ આજ સુધી કોઈ ઇન્દ્રિય સુખી થઈ છે? આ આંખને કેટલું બધું પિક્ચરો બતાયા, સિરિયલો બતાવી, ટીવીમાં કેટલું જોયું આંખથી, પણ તોય આંખને શાંતિ મળી છે? હરેક પ્રકારની ઇન્દ્રિયોએ આપણા ભોગ, આપણે કેટલા ભોગવ્યા પણ તોય એ માણસ હજી સુધી સુખી નથી થયો. કોઈ પણ માણસને સંસારનું બધું ધન આપી દો અને પછી તમે એને કહો કે ભાઈ હવે સુખી થયો, તો બી ના પાડશે. કોઈ માણસ સ્ત્રીમાં આસક્ત હોય અને કદાચ એને સંસારની પ્રત્યેક સ્ત્રીનો ભોગ કરવા આપે અને તો બી એને તમે કહો કે ભાઈ સંસારની બધી સ્ત્રીનો ભોગ મળી ગયો હવે સુખી થયો, તો બી ના પાડશે. સંસારની હરેક પ્રકારની વસ્તુ તમને મળી જશે પણ તોય તમને હૃદયમાં ક્યારે સુખ નહીં મળે. સુખ પ્રાપ્ત કરવું હોય તો એકમાત્ર ભગવાનની ભક્તિમાં છે, ભગવાનના નામમાં છે. એટલું જો તમે લેશો ને તો તમને સુખ મળશે, ભક્તિ મળશે, આનંદ મળશે. દુનિયાના કોઈ પણ છેડે જતા રહીએ પણ કોઈ પણ જગ્યાએ સુખ અને શાંતિ નથી. શાંતિ અને સુખ જોઈતું હોય તો પ્રભુના દરબારમાં છે.
એમના ચરણોમાં છે, અને એમના ચરણ છોડીને આપણે દુનિયામાં ભટકશું તો કોઈ જગ્યાએ આપણને સુખ નહીં મળે, ક્યારે નહીં મળે. એટલે ભગવાનના ચરણોમાં સુખની પ્રાપ્તિ કરવી હોય તો એમની ભક્તિ કરો, એમનું નામ લો. જે દિવસે તમે જ્યારે ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો અને જેટલી શ્રદ્ધાપૂર્વક તમે એનું નામ લેશો ને, તો ભગવાન એ ભાવથી તમને દર્શન આપશે. તમારા પ્રત્યેક કાર્ય ભગવાન કરી નાખશે. તમે કેટલા બધા કામ મગજમાં રાખેલા હશે કે મારે આટલા આટલા કામ કરવાના છે, કાલે 31st આવે છે અને આવતા વર્ષે આટલા આટલા કામ મારે કરવાના છે, નવા વર્ષમાં આટલું કામ મારું કરવાનું છે. કેટલા બધા કામ પડેલા હોય પણ એક એક કામ થાય નથી થતું. કેમ નથી થતું? શું ફૂટેલું છે? ભાગ્ય ફૂટેલા છે. એ ભાગ્યને ઉજળા કરવા હોય, ભાગ્યને પ્રકાશિત કરવું હોય તો સાધુ સંગતિમાં રહી અને પ્રભુની ભક્તિ કરો, ભગવાનનું નામ લો. મોટા મોટા ભક્તો થઈ ગયા, તમે જુઓ કે એને કોઈ સંકલ્પ નતો કર્યો પણ ભગવાને આવીને એના બધા કામ પૂરા કરી નાખ્યા. ભગવાન કરે છે. એટલે ભગવાનનું નામ લેવાનું, ભગવાનની પાસે કાંઈ માગવાનું નથી, ઓટોમેટિક તમને આપી દેશે બધી વસ્તુ, ભગવાન તમને આપશે. એટલે ભગવાન પાસે શું કરવું જોઈએ? બસ ભક્તિ માંગવી જોઈએ કે મને ભક્તિ આપો, હું છેલ્લી ઘડી સુધી, છેલ્લા શ્વાસ સુધી હું તમારું નામ લઉં, મારે બીજું કાંઈ નથી જોઈતું. આવી ઈચ્છા કોને અંદર હૃદયમાં આવે છે? કોઈ ભાગ્યશાળી જીવાત્માના અંદર આવે કે ભગવાન મેં કોઈ વેપાર નથી કર્યો, મેં શું કરી છે? ભક્તિ કરી છે, તમારી ભક્તિ કરી છે. એટલે અંત સમયમાં પણ તમે મને લેવા આવજો. મને જમના દરબારે નથી જવું, મારે તમારા ઘરે આવવું છે, રોજ એવી પ્રાર્થના કરવી અને ભગવાનને એ જ કહેવું, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે ને રહેજો યાને નો નિસામે પ્રભુ, મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નૈનોની સામે પ્રભુ, જ્યારે પથારીમાં છેલ્લા શ્વાસ મારા હોય ત્યારે પ્રભુ તમે મને લેવા આવજો. પણ આખું જીવન તમે ભક્તિ કરી હોય તો ભગવાન આવે ને લેવા, એમનેમ તો થોડા આવવાના છે. એટલા માટે સાધુ સંતો તમને કહે છે કે તમે ભગવાનને યાદ કરી અને સુવો અને ઉઠો પણ તો એ ભગવાનને યાદ કરીને ઉઠો કે ભગવાન તમે મને જગાડ્યા. મારા ગામમાં કેટલાય લોકો સૂઈ ગયા હતા, સવારે ઉઠાડ્યા તો ઉઠ્યા, પછી શું કર્યું? અહીંયા ઓલા ઝાડમાં છે ને ઓલી ઠાઠડી બાંધેલી હતી ને લોખંડની, એ ઉપાડીને લાવ્યા અને એમાં હું ઉડાવીને લઈ ગયા. તો મરવાનું તો છે જ બધાને, પણ મરવા મરવામાં બહુ ફરક છે ભાઈ, ઘણો ફરક છે. એટલા માટે ભગવાનને યાદ કરી લો. જેટલા નામ તમે લેશો એટલા નામ તમારા ખાતામાં જમા થશે કે ભાઈ આને આટલું નામ લીધું, આને આટલું નામ લીધું, આને આટલું લીધું, તો આને શું કરવાનો હિસાબ કરો કે આને પ્રભુના ઘરે મોકલી દો, આને બહુ સારો માણસ છે, આને સંસારમાં ભગવાને મોકલ્યો તો આને ભગવાન માટે પણ જીવન જીવ્યું છે, સંસારનું બી કામ કર્યું અને ભગવાનનું બી કામ કર્યું છે, એટલે આને હસતા હસતા લઈ જવું.
આ માણસે શું કર્યું છે કે આણે આખું જીવન પાપ કર્યા છે, ક્યારે ભગવાનના મંદિરે નહીં ગયો, ક્યારે સત્સંગમાં નહીં ગયો, ક્યારે ભગવાનનું નામ નથી લીધું, ક્યારે વ્રત ઉપવાસ નથી કર્યા, તો કે આને શું કરો, એને મારો, એને નરકમાં લઈ જાઓ અને દંડે દંડે મારીને એના છાલ ઉખાડી નાખો. એવું છે, દુખી થવું છે કે સુખી થવું છે એ આપણી ઉપર છે. આ કાયા છે, આમાં કોણ રહે છે? આપણા શરીરમાં કોણ રહે છે? બોલો જલ્દી, જોરથી બોલો, કોણ રહે છે? ભગવાન રહે છે ને, ભગવાન આપણા શરીરમાં ભગવાન રહે છે. તો શરીરમાં ભગવાન રહેતા હોય, જ્યાં ભગવાન રહે એને શું કહેવામાં આવે? મંદિર કહે છે. તો આપણા શરીરમાં કોણ રહે છે? ભગવાન. એટલે શરીર શું છે? આપણું મંદિર છે ને. તો મંદિરની અંદર ખોટી વસ્તુ ક્યારેય નહીં નાખવી જોઈએ. ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. આપણે અજ્ઞાનમાં બધું ખોટું ખોટું ખાવાનું, ખોટું ખોટું કર્મ કરવાનું આપણે કરતા રહીએ છીએ, પણ એનો બહુ પછતાવો થશે જીવનમાં આપણને. એટલા માટે મારે કોઈ પણ વસ્તુની વેર નથી કે તમે આ ખાઓ છો કે આ ના ખાઓ કે આ ખાઓ, પણ જે જે આપણે કર્મ કરીએ છીએ ને એ આપણા ચોપડે લખાઈ રહ્યું છે, આપણા ચોપડામાં લખાઈ રહ્યું છે. તારા જિંદગીના સરવાળાનો ચોપડો ખુલશે અને ખોલશે એટલે બધું માંગશે કે ભાઈ તમે કેવા કેવા કર્મ કર્યા, શું ખાધું શું ન ખાધું, એ બધું માંગે છે. એવું નથી કે આ આ કાયા મળી એટલે એનો કોઈ હિસાબ કિતાબ નથી, હરેક વ્યક્તિને હિસાબ દેવો પડશે. એટલે ડરીને રહેવું જોઈએ કે આપણે જે કામ કરીએ છીએ ને એ ભગવાનના દરબારમાં લખાય છે, એટલે ક્યારે બી માંસાહાર નહીં કરવું જોઈએ. કોઈ જીવને આપણે મારીને ખાઈએ તો એને બી એવું જ પાપ લાગે છે. એ માણસને, કોઈ પણ પશુને તમે કાપો છો, કોઈ પણ વ્યક્તિ કાપતું હોય, તમે જુઓ જ્યારે કોઈ કસાઈ હોય ને, કસાઈ એ કોઈ પશુને જ્યારે કાપે છે, આમ કાપે એટલે એના શરીરમાંથી શું નીકળે છે? લોહી નીકળે છે. અને જે માણસ વઘારે, ખાય, લાવે, પીરસે, કાંઈ પણ કામ કરે છે ને એની અંદર સહયોગ આપે ને, એને સરખે સરખું એ માણસને પાપ લાગે છે. એટલા માટે ક્યારે બી આવું કામ નહીં કરવું જોઈએ. અરે જ્યારે એ આપણા હાથ છે ને ધ્રુજવા જોઈએ કે આટલું મોટું પાપ હું કરી રહ્યો છું, આપણને સામેથી એ વસ્તુ દેખાય પણ તોય આપણે એ છે ને એ કામ કરીએ છીએ, કેટલું મોટું દુર્ભાગ્ય છે માણસનું. એટલે એ હિસાબ કિતાબ દેવો પડશે માણસને. આ સંસારમાં આટલું બધું પાપ કેમ ફૂટ્યું? આ એક વર્ષથી બધા લોકો દુઃખી છે, કેમ ફૂટ્યું છે? કારણ કે માણસનું કામ આવું થઈ ગયું છે. એક જીવ માણસ બીજા જીવને કાપીને ખાય એટલે પછી ભગવાનથી રેવાય? અરે એ વાત જવા દો, તમે તમારા ઘરની જ વાત કરો. તમારા ઘરનો દાખલો હું આપું, તમારા ઘરનો દાખલો હું તમને આપું છું. તમારે ચાર છોકરા હોય, એક છોકરાને લૂલો લંગડો છે, તો શું તમે એને બહાર જવા દો છો? કોઈ બીના ઘરમાં લૂલો લંગડો બી છોકરો હોય તો બી આપણે એની કેટલી સેવા કરીએ છીએ? જે બીજા છોકરા ન હોય એના કરતા એની સેવા આપણે હારી કરીએ નથી કરતા ને? કે કોઈ એવો વિચાર કરે કે જવા દે ને એને પથારીમાં પડ્યા રહે, અરે એને રમાડીએ, એની સેવા કરીએ, એને જાતે નવડાવવો પડે, કારણ કે એના હાથ પગ કાંઈ કામના નથી, આવા થઈ ગયા છે, તો એની સેવા નથી કરતા? એવી રીતે ભગવાન કે છે 84 લાખ પ્રકારના જીવ છે, મનુષ્ય બી મારા છોકરા છે અને પશુ બી મારા છે. તો એક ભાઈ બીજા ભાઈને મારીને ખાઈ જાય તો કેવું લાગે? એટલા માટે આ બહુ ખોટું કર્મ છે અને એ આપણને ભોગવવું પડે. હમણાં ન ભોગવવું પડે પણ જ્યારે માણસ મરે ત્યારે એને ભોગવવું પડે છે. હમણાં તો કાંઈ નથી, હમણાં જેમ જિંદગી જીવી એમ જીવી લો. અહીંયા આપણે ધારો કે કોઈ એમ કે હું માસ્ક નથી પહેર્યું, પણ તમે ત્યાં
હાઈવે, નેશનલ હાઈવે ઉપર ત્યાં ઉભા રહી તમે માસ્ક પહેર્યા વગર ફરો તો શું થાય? બોલો, લે કે નહીં લે? તો ત્યાં કેમ ડરો છો? અહીંયા કેમ નથી ડરતા? કારણ કે અહીંયા કોઈ જોતું નથી. મગજમાં બેસી ગઈ વાત છે. કોઈને ન બેસ્યું તો ફરી વાર કહું કે અહીંયા કેમ નથી પહેરતા? કારણ કે અહીંયા કોઈ જોતું. ત્યાં કેમ પહેરો છો? હાઈવે ઉપર બ્રિજની નીચે પાર્ટી ત્યાં કેમ પહેરે છે? ચાલો, કારણ કે ત્યાં બેઠા છે, ઊભા છે, અને જેવા તમને જોશે એટલે અંદર ગાડીમાં બેહારીને લઈ લેશે, લાવ 1000 રૂપિયા. છે પાકી વાત? એવી રીતે ભગવાને આપણને અહીંયા છૂટા મૂકી દીધા છે એટલે આપણે આપણી જેમ પાપ કરે, પુણ્ય કરે, બધું કરે. પણ જ્યારે એ માણસ મરે એટલે અંદર જે આત્મા જે છે ને એ જ્યારે નરકમાં પહોંચે ને એટલે બધા યમરાજજી જે છે ને પોલીસ વાળાની જેમ તમારો બધો હિસાબ કિતાબ લે છે કે આને મોકલ્યા હતા પણ આને ખોટું કર્મ કર્યું છે. જમના દરબારે તારો જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે રે. અંત વેળાએ તને પછતાવો તાશે, જીવનની નાવ તારી ડૂબશે રી.